नमस्कार विद्यार्थियों, આજના વિડિયો લેક્ચરમાં આપણે વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આલેખની રીતે મેળવવાનું ભણવાનું છે. જો આપણે સૂચના કે જો કરવા તો નીચેના વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આલેખની રીતે મેળવો, એટલે કે આપણે અહીં ઉકેલ આલેખની રીતે મેળવવાનો છે. વિદ્યાર્થીઓ, પ્રશ્ન છે આપણી પાસે x + 2y = 5, 3x + 5y = 13. આપણે બે વિચલ સુરેખ સમીકરણ આપેલા છે અને આપણે એનો ઉકેલ આલેખની રીતે મેળવવાનો છે. પહેલા વિદ્યાર્થીઓ, આપણે વિચલ સુરેખ સમીકરણમાં જ્યારે આપણે વિડિયો શરૂ કર્યા ત્યારે આપણે ખ્યાલ છે કે આપણે ત્રીજો ચેપ્ટર શરૂ કર્યો અને ત્યારે એમાં આપણે સૌપ્રથમ વિચલ સુરેખ સમીકરણમાં આદેશની રીત ભણેલા. યાદ છે ને, આદેશની રીતમાં આપણે બે સમીકરણ આપેલા હોય, આપણે ગમે એકમાંથી x ને અથવા y ને સૂત્રનો કરતા અને બીજા સમીકરણમાં મૂકતા અને એમાં આપણે એક ચલ મળતો અને પછી એને બીજા સમીકરણમાં મૂકતા બીજો ચલ મળતો, એ પહેલી રીતે આપણે ભણ્યા હતા આમાં આદેશની રીત. પછી વિદ્યાર્થીઓ, આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં લોપની રીત ભણ્યા, એમાં બે સમીકરણમાં x ના અથવા y ના બેમાંથી એકના સહગુણક સમાન બનાવીને x નો અથવા y નો લોપ કરવાનો હોય. ત્રીજી રીતે આપણે ભણ્યા હતા ચોકડી ગુણાકારની રીત. વિદ્યાર્થીઓ, એમાં ચોકડી ગુણાકારની રીતમાં આપણે x ના છેદમાં y ના અચલ પદના સરવાળો હોય, y ના છેદમાં અચલ પદના x ના સરવાળો હોય, 1 ના છેદમાં x અને y ના સરવાળો લખીને ચોકડી કરીને આપણે સાદું રૂપ આપતા અને x ને y મેળવતા. તો દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટે આપણે ત્રણ રીતો ભણ્યા, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. પછી વિદ્યાર્થીઓ, આપણે કુટ પ્રશ્નો ભણ્યા દ્વિચલ સુરેખ સમીકરણ માટેના, બરાબર છે? કુટ પ્રશ્નમાંથી પણ એક પ્રશ્ન 4 માર્ક માટે પૂછાય છે, એટલે એ પણ બહુ અગત્યના છે. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં એક છેલ્લી રીત બાકી રહી છે, આલેખની રીત, કે હવે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આલેખની રીતે મેળવો. આપણે આનો ઉકેલ લોપને આદેશની રીતે મેળવતા આવડે, આનો ઉકેલ આપણે આ સમીકરણ આપેલા છે બે આપણે એનો ઉકેલ આપણે લોપની રીતે પણ મેળવી શકીએ, એનો ઉકેલ આપણે ચોકડી ગુણાકારની રીતે પણ મેળવી શકીએ. પણ વિદ્યાર્થી, અહીં આપણે આદેશ આલેખની રીતે ઉકેલ મેળવવાનું કીધું, તો આપણે એને આલેખની રીતે ઉકેલ મેળવવા પડે. તો આલેખની રીતમાં શું કરવાનું હોય વિદ્યાર્થીઓ, જો તો આલેખની રીતમાં આપણે બે સમીકરણ આપેલા હોય, બંનેના પહેલા આપણે x ને y ની કિંમત શોધવાની હોય, બરાબર છે? તો પહેલું સમીકરણ લઈ લો, x વત્તા 2y બરાબર 5 અને x ને સૂત્રનો કરતા બનાવો. પહેલા સમીકરણમાં x ને x વત્તા 2y બરાબર 5, તો x બરાબર શું થશે? 5 માઇનસ 2y. જો તો x બરાબર 5 માઇનસ 2y બરાબર છે. તો x બરાબર x ને સૂત્રનો કરતા બનાવો તો 5 માઇનસ 2y, તો આમાં y ની કિંમત મૂકતા જાવ તો x ની કિંમત આપણને મળશે. જો તો જો y ને પણ બનાવીશું, આમાં y ને બનાવો તો શું થાય, આમાં આપણે y ને બનાવો હોય તો શું થાય, જો તો y ને બનાવો હોય તો 2y બરાબર 5 માઇનસ x અને પછી y બરાબર કેટલા, તો આપણે પ્રશ્નમાં y ને બનાવશું તો y બરાબર 5 માઇનસ x ના છેદમાં 2, આ રીતે થઈ શકે, બરાબર છે? આપણે y ને પણ સૂત્રોનો કરતા બનાવી શકીએ, પણ એ કરતા આપણે x ને સૂત્રોનો કરતા બનાવવો સરળ પડે છે, એટલે આપણે y ને નથી બનાવ્યો, x ને બનાવ્યો. જો તો હવે x ને સૂત્રોનો કરતા બનાવ્યા તો 2y ને જમણી બાજુ લઈ ગયા, તો પ્લસ હતા 2y જમણી બાજુ ગયા તો માઇનસ થઈ ગયા 2y. જો આમાં y ની કિંમત મૂકતા તો x ની કિંમત મળશે, y બરાબર 1 મૂકો, જો y બરાબર 1 મૂકો તો 2 1 2, તો x બરાબર કેટલા, 2 1 2 5 માંથી 2 જાય તો 3, y બરાબર 2 મૂકો, તો જો તો આમાં y બરાબર 2 મૂકો તો શું થાય, 2 2 4, 5 માંથી 4 જાય તો કેટલા, 1, y બરાબર 3 મૂકો તો શું થાય, જો તો y બરાબર 3 મૂકો તો 2 3 6, 5 માંથી 6 જાય તો માઇનસ 1. તો વિદ્યાર્થી, આ રીતે આપણે બે સમીકરણ આપેલા હોય એમાંથી x ને અથવા y ને સૂત્રોના કરતા બનાવીને x ને y ના આપણે કિંમત મેળવવાની હોય. એટલે બીજા સમીકરણમાં તમે x ને અથવા y ને સૂત્રોના કરતા બનાવો, તો પહેલા સમીકરણમાં x ને સહગુણક 1 ગુણાય હતો એટલે સૂત્રોના કરતા બનાવો સરળ પડ્યો. મેં તમને કીધું y ને પણ તમે એમાં બનાવી શકો, બીજા સમીકરણમાં તો x સાથે સહગુણક ગુણાય છે અને y સાથે સહગુણક ગુણાય છે, તો એમાં ગમે ને બનાવો સૂત્રોના કરતા, તો કે છે કોને સૂત્રોના કરતા બનાવો સરળ પડે,
13 माइनस 5 बाय ना छेद मां 3 x बराबर जो तो 13 माइनस 5 बाय ना छेद मां 3 बराबर से अबे आमा कोणी कीमत मुक्त दाबो तो जो तो तत्र तुम्हें क्या शोक सर आमा x y ने कीमत मुक्त दाबो x ने कीमत आपने मर्शे मुको y बराबर 1 मुको तो 5 से का 5 13 में 5 जाए तो 8 ना छेद मां 3 ये अपूर्णांक मां आवशे अपूर्णांक नहीं पण बने ते सुधी पूर्णांक मां आवे कीमत लियो y बराबर 2 मुको तो जो 5 2 10 13 में 10 जाए तो 3 3 ना छेद 3 એક આવશે y બરાબર 2 મુકો જો y બરાબર 2 મુકતા હું થાય જો તો 5 2 y બરાબર 2 મુકો તો 5 ગુણ્યા 2 10 13 માં 10 જાય તો 3 ના છેદ માં 3 એટલે x બરાબર 1 આવશે જો તો બરાબર છે આમાં y બરાબર 2 3 2 મૂકે તો 5 2 10 13 માં 3 13 માં 10 ગયા તો 3 ના છેદ માં 3 એટલે x બરાબર 1 આવ્યો હવે બીજી એક કિંમત મૂકો જે આપણે y ની એક કિંમત મૂકો x ની કિંમત આપણે પૂર્ણ સંખ્યામાં નાની મળે y બરાબર 3 મૂકો તો 5 3 15 13 માંથી 15 જાય તો માઈનસ 5 ના છેદ માં 3 નહીં y બરાબર 4 મૂકો તો જો તો 5 6 20 5 6 20 બરાબર છે માઈનસ 20 13 માં 20 જાય માઈનસ 7 ના છેદ માં 3 એમાં પણ અપૂર્ણાંક આવશે બીજી કિંમત મૂકો તમારી દાખલા વિચાર y બરાબર 6 મૂકો તો 6 મૂકો તો 6 5 30 13 માંથી 30 જાય 13 માંથી 30 બાદ કરો એટલે પહેલા 30 માંથી 10 બાદ કરો એટલે 20 પાછા 3 બાદ કરો 17 નહીં 6 મૂકો તો 6 મૂક્યા 7 મૂકો 7 5 4 35 35 માંથી 13 બાદ કરો 35 માંથી 13 જાય તો જો તો કેટલા મળશે 35 માંથી 10 જાય તો 25 વધારાના 3 બાદ કરો તો 22 નહીં થાય તો વિદ્યાર્થી ગમે એક બીજો ઉકેલ લ્યો તમે એવો કે જેમાં આપણે y મૂકતા આપણે x મળી જાય y બરાબર 1 લઈ લો તો લીધા ને આપણે 1 માટે તો માઈનસ 1 લો તો y બરાબર માઈનસ 5 ગુણ્યા માઈનસ 1 એટલે 13 ને 5 18 થઈ જાય હા માઈનસ 1 લઈ લો y બરાબર જો y બરાબર માઈનસ 1 કરતા આપણે જાય જો તો તો માઈનસ 5 ગુણ્યા માઈનસ 1 y બરાબર માઈનસ 1 લો તો માઈનસ 5 ગુણ્યા માઈનસ 1 એટલે પ્લસ 5 થઈ જાય માઈનસ એને 5 18 ના છેદમાં 3 એટલે 6 બે ઉકેલ જો તો આ લેવો કારણ કે આપણે તમે નાના ધોરણમાં ભણ્યા હતા તમને યાદ છે કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ સીધી રેખા મળે એમાં આ રીતે હોય તો આપણે તો પણ જતા ઉકેલ જતા એટલે મળે પણ જ્યારે છેદમાં 3 ને 7 ને હોય ત્યારે બે ઉકેલ જો તો હાલે બરાબર છે બાકી 3 4 જો તો વધારે સારું હવે આપણે એનો આલેખ જોવાનો છે જોજો આ આની રેખા આપણે ખબર છે x અક્ષ કી છે x x ડેશ વડે દર્શાવે x અક્ષ તો આ x x ડેશ રેખા સમતલમાં પણ આની રેખા આ જો x અક્ષ ઉપર ધનમાં 6 સુધી જવું છે ઋણમાં -1 સુધી જવું છે ધનમાં 6 સુધી ઋણમાં ઓછું છે ધનમાં વધારે છે y અક્ષમાં એટલે ધનમાં 3 સુધી જવું છે આ y અક્ષ એટલે કે y y ડેશ બે ના છેદ બિંદુને 0 હવે જો વિદ્યાર્થી x અક્ષમાં ધનમાં 6 સુધી જવાનું છે એટલે અને y માં અને ઋણમાં કઈ -1 સુધી જવાનું છે એટલે -1 લખો ધનમાં 6 સુધી 1 2 3 4 5 અને 6 x અક્ષમાં ધનમાં 6 સુધી ઋણમાં -1 સુધી y અક્ષમાં ધનમાં 3 સુધી ઋણમાં -1 સુધી ધનમાં 3 સુધી 1 2 અને 3 ઋણમાં -1 સુધી બરાબર છે આ રીતે આપણે સમતલમાં એક આડી રેખા દોરી એને x અક્ષ કહેવાય અથવા એને x x ડેશ અને ઊભી રેખાને y અક્ષ કહેવાય અને y y ડેશ હવે જો વિદ્યાર્થી પેલો દ્વિચલ સુરેખ સમીકરણ હતું એના આપણે બિંદુને આલેખ પત્ર ઉપર બતાવવા છે તો એમાં પહેલા સમીકરણનો પહેલો બિંદુ કેટલું તો જો તો 3 1 હતું x m 3 y m 1 એટલે બિંદુ 3 1 2 તો 3 1 બિંદુ ક્યાં ચરણમાં આવશે તો તમે તરત કહેશો સાહેબ 3 1 છે એ x અક્ષ પરનો બિંદુ છે તો પ્રથમ ચરણમાં આવશે 3 1 બીજો બીજો વિદ્યાર્થી જો તો શું છે તો એક બે ઈ ક્યાં ચરણમાં આવશે ઈ પણ પેલા બે એમ પ્લસ એટલે પ્રથમ ચરણમાં આવશે x એમ 1 y એમ 2
ત્રીજો બિંદુ જો તો વિદ્યાર્થીઓ છે માઈનસ એ 3 x એ માઈનસ એ y એ 3 ક્યાં ચરણમાં આવશે x એ માઈનસ અને y એ પ્લસ એટલે દ્વિતીય ચરણમાં આવશે બીજા ચરણમાં તો આ ત્રણેય બિંદુમાંથી પસાર થતે તમે રેખા દોરશો તો આપણે ખબર છે સીધી રેખા છે તમે એકવાર તો આપણે 9 માં ધોરણમાં ભણ્યા હતા કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ સીધી રેખા મળે સુરેખ મળે એટલે સીધી રેખા મળે મળ્યો બીજામાં પણ એક થાય એનો આલેખ પણ સીધી રેખા જ મળશે જોજો x એમ 1 અને y એમ 2 તો બીજા બીજા સમીકરણનો આલેખ આપણે દોરવાનો છે x એમ 1 y એમ 2 બીજા ચરણમાં છે x એમ 1 y એમ 2 પ્રથમ ચરણમાં તો x એમ 1 અને y એમ 2 અહીં બિંદુ આવ્યો બે માં એક રૂપ બિંદુ આવ્યો બે માં જે સમાન બિંદુ આવે એ રૂપ કે જો આમાં 1 2 સામે 1 2 છે 6 - 6 એ પાછો આમાં નહી આવે એટલે અહીંયા હું એક ઉકેલ મળે છે બીજો જો x એમ 6 y એમ - 1 x એમ 6 y એમ - 1 એટલે 6 - 1 આ બે બિંદુમાંથી પસાર થતે તમે રેખા દોરો આ સમીકરણ આ પહેલું સમીકરણ છે કોણ સમીકરણ છે જો તો x વત્તા 2y = 5 આ બીજું સમીકરણ શું છે આ કોણ લખે છે જો તો 3x + 5y = 13 તો વિદ્યાર્થી આપણે આલેખ કેવી રીતે ઉકેલ મેળવવાનો છે એમાં આલેખ જે બિંદુમાં છેદે એ ઉકેલ થાય જો તો પહેલા સમીકરણ x = 2y = 5 નો આલેખ દોરો આપણે બીજો આલેખ દોરો 3x + 5y = 13 નો બે આલેખ આ બિંદુમાં છેદે છે અહીંથી જો x આમ 1 છે અને y આમ 2 છે તો આ બે ના બે આલેખના છેદબિંદુ એનો ઉકેલ થાય તો ઉકેલ હું લખું નીચે લખો ઉકેલ ઉકેલ એટલે રેખાના અહીંયા x અને y તો x એમ 1 અને એટલે y એમ કેટલા છે 2 તો આપણે ઉકેલ શું મળ્યો 1 + 2 ખ્યાલ પડ્યો વિદ્યાર્થીઓ જો તો બહુ મજાનો આલેખ આલેખ એટલે આપણા 10માં ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ મેં તમને 9માં ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે 9માં ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ આવતું એટલે એમાં એક જ સમીકરણનો આપણે આલેખ દોરતા તમને આવડે જ છે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં છે યુગ્મમાં એટલે અહીંયા બે સમીકરણના તમારે આલેખ દોરવાનો છે કઈ બે સમીકરણ છે પહેલું સમીકરણ અને બે સમીકરણ પહેલા શું કરવાનું વિદ્યાર્થી ટોપરી x ને તો y ને બે સમીકરણમાં સૂત્રનો કરતા બનાવવાનો પછી x ને બનાવે તો y ની કિંમત મૂકવાનો અમાર આમાં x ને બનાવે તો y ને બનાવો તો x ની કિંમત મૂકવાની x ને બને તો y ની કિંમત મૂકતા જાવ આપણી રીતે તો x ની કિંમત મળતી જાય અને એવી કિંમત મૂકવાની બહુ મોટી ન મળે નહીં તો તમારે આલેખ મોટો દોરવો પડશે બને ત્યાં સુધી 5 અથવા વધુ તો 6 સુધી કિંમત લેવાની પ્લસ ને માઇનસ 0 પણ લઈ શકો તમે એટલે આમાં આમાં આપણે x ને સૂત્ર ન કરતા બનાવ્યો આ આલેખ છેદમાં 3 કે 7 કે હોય તો આપણે શું કરવાનું વિદ્યાર્થી તો બે કિંમત લઈ તો હાલે અને બીજો સમીકરણ આલેખ દોરો એ પણ આપણે સીધી રેખા મળે દ્વિચલ સુરેખ સમીકરણ આલેખ સીધી રેખા મળે વિદ્યાર્થીઓ દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે કીધું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આલેખ રીતે મેળવો તો આલેખ રીતમાં આપણે બે સમીકરણ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત છે એટલે આપણે બે સમીકરણ આપેલા હોય અને બે ના અંતર ઉકેલ મેળવવાના અને એના બિંદુને તમારે આલેખ પત્ર પર બતાવવાના બે ના આલેખ દોરો બે ના આલેખ જે બિંદુમાં છે તે ये नो के लाइन है ये क्रम में बिंदु मान सकते हैं तो नो के x क्रम y क्रम ये क्रम में तो આવડે વિદ્યાર્થી આ આગળના આપણે જે દાખલા જોયા એની કરતાં પણ આપણે સરળ પડે જો કે દાખલો